અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। कोरोना वायरस ना संक्रमण ना कारणे गणेश महोत्सव अने नवरात्रि नी उजवणी फीकी पड़ी हती। हिंदू समाज ना महापर्व दिवाळी ने पण कोरोना नड़ी रह्यो छे। लॉकडाउन बाद दिवाळी मा खरीदी निकळवानी आशा व्यापारीओ सेवी रह्या छे। भरूच ना होस्टेल ग्राउंड खाते दर वर्षनी जेम फटाकड़ा बजार भरायो छे अने व्यापारीओए सारी खरीदी नी आशाए मोटा प्रमाणमां फटाकड़ा वेचाण अर्थे राख्या छे। कोरोना वायरस तेमज प्रदूषण ने ध्यान में राखी जाहिर में फटाकड़ा फोड़ी शकाशे नहीं तेवा सरकारना परिपत्रना कारणे व्यापारीओ मुश्केली में मुकाई गया छे। આ વર્ષે કોરોના પછીનો આ પહેલી સિઝન થાય છે। અમે દર વર્ષે ફટાકડા પતંગને રાખડીનો મારા સ્ટોલ હોય છે, એમાં પહેલી સિઝન આ વખતે છે કે જેની અંદર અમે આ સ્ટોલ લઈને બેઠા છે। પણ અત્યારે માર્કેટ જોતા એવું લાગતું નથી કે ધંધો હોય, માલ તો અમે ખરીદી લીધો, ખરીદ્યા પછી અત્યારે નવું સરકારશ્રીના કહેવા મુજબ કે નવું પણ પરિપત્ર મળ્યો કે આ ટાઈમથી 8 થી રાતના 12 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાના। પણ ફટાકડાની વસ્તુ રાતના જ પૂરતા હોય, અવાજ થાય કે અત્યારે ગ્રીન ફટાકડાનું કામ છે, વેચાણ વધારે છે। ગ્રીન ફટાકડા પૂરવાથી વાયુ પ્રદૂષણને એને નુકસાન થતું નથી એવું કંપની કહે છે, જે અમે લાવીને વેચાણ કરીએ છીએ। આ વર્ષમાં અમારા સિઝનનો આ લાસ્ટ ધંધો છે, કારણ કે આખું વર્ષ અમારે કોઈ સિઝનના ધંધા થયા નથી। હવે અમને એવી અપેક્ષા છે કે આ વર્ષે અમારો આ સિઝનનો ધંધો સારો એવો ચાલે અને ફટાકડામાં અત્યારે જે સરકારે પરિપત્ર બહાર પાડ્યું છે એ પરિપત્રને અમે માન્ય રાખીને અમે એવું વિચારીએ છીએ કે આ વર્ષે પણ અમારી ખરીદી ગયા વર્ષ કરતાં પણ વધી જાય, કારણ કે કોરોનાને લીધે પબ્લિકોને થોડી અસર થાય છે। પણ અમારી આશા એવી છે કે અત્યારે હાલમાં જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ નહીં થાય અને અમારી પાસે જે ફટાકડા છે એ ફટાકડા અમારે પ્રદૂષણ નહીં કરી શકે એ ટાઈપના જ રાખ્યા છે, જેથી પબ્લિકને પણ નુકસાન નહીં થાય અને અમને પણ સેટિસ્ફેક્શન મળે। બીજી વસ્તુ, અમારે ફટાકડામાં પણ 20% વધારો થયો છે। જે સરકારને પરિપત્રમાં જે અમારે કહેવાનું હોય છે કે તમે જે ફટાકડામાં વધારો કરો છો એ મીડિયમ રાખો, કારણ કે જે મધ્યમ વર્ગના જે પબ્લિક હોય છે એમને પણ થોડું વ્યવસ્થિત લાગે અને અમને પણ વેચવા માટે થોડું વ્યવસ્થિત રહે। બીજી તરફ દિવાળી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે બજારોમાં રોનક જોવા મળી રહી છે। રંગોળી સહિતની વસ્તુઓનું વેચાણ કરતી હાટાડીઓ તથા લારીઓ ખુલી ચૂકી છે। કપડાં તથા મોબાઈલનું વેચાણ કરતા વેપારીઓએ તેમની દુકાનો સજાવી લીધી છે। કોરોના વાયરસના ભય વચ્ચે દિવાળીની ઉજવણી કરી લોકો હતાશા દૂર કરવાના મિજાજમાં જણાઈ રહ્યા છે।